રાપરના જલારામ ગ્રુપ દ્વારા યોજાયેલ નોટબુક વિતરણના કાર્યક્રમમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો. હવે જોઈએ રાપરથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ. રાપરમાં અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતા જલારામ ગ્રુપ દ્વારા ગઈકાલે નવા શૈક્ષણિક સત્રની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળી શકે તેવા હેતુ સાથે વિતરણ કરવાનો એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને સેવા જેની નસો નસમાં વહે છે તેવા શૈલેષભાઈ ભીંડીએ માહિતી આપતા જણાવ્યું હતું કે નોટબુક વિતરણના કાર્યક્રમમાં ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. 300થી વધારે વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં લાભ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં વિનોદભાઈ દાવડા, ચાંદભાઈ ભીંડે કે જેઓ પ્રમુખ રાપર લોહાણા યુવક મંડળના અધ્યક્ષ છે, તેઓ તથા ભાવિકભાઈ કોટક, મેહુલભાઈ રૈયા, ઈશ્વરભાઈ, મોંગીબેન પટેલ, તૃપ્તિબેન ગોસ્વામી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત રહેલા ગંગા સ્વરૂપ, જયાબેન બાબુભાઈ દાવડા પરિવાર તરફથી આઈસ્ક્રીમની સુવિધા આપવામાં આવી હતી. કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા રીટાબેન શર્મા, શૈલેષભાઈ ભીંડે, નયનભાઈ સુરૈયા, રાહુલભાઈ સોમેશ્વર, હરેશભાઈ મજીઠિયા, નરેન્દ્રભાઈ ભીંડે, કૃપાલસિંહ વાઘેલા સહિતના લોકોએ સંભાળી હતી. આ તબક્કે બાબુદગીરી સ્કૂલમાં નિઃશુલ્ક કાર્યક્રમ કરવા દેવા બદલ ટ્રસ્ટી મુકેશભાઈ ઠક્કરનો પણ આ તકે આભાર માનવામાં આવ્યો હતો એમ શૈલેષભાઈ ભીંડેએ માહિતી ઉમેરતા જણાવ્યું હતું. જલારામ ગ્રુપ દ્વારા 9 વર્ષ પૂર્ણ કરી અને 10મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. શરૂઆતમાં જ બાળકો માટે જે રાહત દરે નોટનું વિતરણ કરવામાં આવ્યું છે, એટલે કે દરેક બાળકને ફાયદો થાય એના માટે આ જલારામ ગ્રુપ દ્વારા બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને શિયાળો હોય તો બાળકોને ચપ્પલ છે, ધાબળા છે, ઉનાળો હોય તો એમને લગતી કોઈ ઠંડા પીણાની વસ્તુ છે, એના સિવાય પણ ભણતરને લગતું છે તો એ પણ બધી જ પ્રવૃત્તિઓ જલારામ ગ્રુપ દ્વારા કરવામાં આવે. અને દર રવિવારે આ શૈલેષભાઈનું ગ્રુપ એ દર રવિવારે કંઈક ને કંઈક જે આર્થિક પછાત વિસ્તાર હોય તો ત્યાં જઈને બાળકોને કોઈ નાસ્તો છે, કપડાં છે, ચપ્પલ છે, પક્ષીઓને ચણ છે, ગાયોને ઘાસ છે, આ બધી જ પ્રવૃત્તિઓ જલારામ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આજે 9 વર્ષ પૂર્ણ કર્યા અને 10મા વર્ષમાં પ્રવેશ કર્યો તો શરૂઆતની અંદર જ આપણે જોયું કે આજે આ નોટનું વિતરણ કરવામાં આવ્યું છે. જય જલારામ બાપુ.